હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વધારે સ્વાદિષ્ટ, સરળ અને સુપર હેલ્ધી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ મારી રેસીપીઓને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કંટોલાનું શાક અથવા તો કંકોડાનું શાક. એ પણ અસલ કાઠિયાવાડી રીત અને સ્વાદમાં. તો અત્યારે મેં 300 ગ્રામ જેટલા કંટોલા લીધા છે, જેને ધોઈ લીધા છે એક વખત સરસ રીતે. અને કંટોલાનું શાક ચોમાસામાં રોજ ખાવું જ જોઈએ, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ફાયદાકારક છે. તો સૌપ્રથમ 300 ગ્રામ જેટલા કંટોલાને મેં ધોઈ લીધા છે અને તેને બિયાવાળો ભાગ હોય તો અલગ કરી લેવો અને એકદમ કૂણા કંટોલા હોય તો તેમાંથી 4 ચીરા એ રીતે સમારી લેવા. આજે મારે સારું નસીબ છે કે કંટોલા બધા જ કૂણા છે, બિયાવાળા કંટોલા 4 થી 5 જ નીકળ્યા છે. તો આ રીતના એકદમ કૂણા કંટોલા હોય તો બિયા સાથે સમારી લેવા, જેનું શાક ખૂબ જ સરસ બને છે. કંટોલા ધોઈને જ સમાર્યા છે, તેમ છતાં પણ તેને સમાર્યા પછી 5 મિનિટ આ રીતે પાણીમાં પલાળી રાખવા, જેથી શાક વઘાર્યા બાદ સરસ રીતે કૂક થઈ જાય. અને આપણે કંટોલાના શાકનો વઘાર કરીએ. તો એક જાડી સ્ટીલની કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું અને કંટોલાને એક વખત પાણીમાં ધોઈ લેવા. જીરાથી વઘાર કરવાનો છે, 10 થી 15 કળી લસણ અને 2 મોટા ટુકડા આદુને બારીક સમારીને લસણ અને આદુથી જ આ શાકનો વઘાર કરવાનો છે, જેનાથી આ શાક સ્ટોર પણ થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે. જો તમે લસણ ના ખાતા હોય તો એ પ્રમાણમાં આદું થોડું વધારે નાખવું અને ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ સુધી આદું અને લસણને સાંતળવાનું છે. આ રીતે સાંતળી લેવાથી લસણમાંથી વાસ પણ નહીં આવે બિલકુલ બીજા દિવસે, અને શાકનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવશે. 1 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખવી અને કંટોલા વઘારમાં નાખી દેવા. આ શાકમાં રાઈનો વઘાર ના કરવો, કેમ કે કંટોલામાં થોડી તુરાસ અને કડવાશ હોય છે અને લસણને સમાર્યા વગર આખી કળીઓથી જ શાકમાં વઘાર કરવાનો છે. તમને જો આદુનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે એ રીતે આદુની પણ મોટી મોટી કતરણ કરીને વઘારમાં નાખી શકો. તો શાકને ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે સાંતળવાનું છે 1 થી 2 મિનિટ. ત્યારબાદ તેને ઢાંકીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર કૂક થવા દેશું, સ્વાદ મુજબ મીઠું નાખીને. વચ્ચે વચ્ચે ખોલીને તેને મિક્સ કરતા રહેવું, જેથી શાક એકદમ સરસ રીતે બધી બાજુથી ચડે. હવે તેમાં 8 થી 10 લીમડાના પાન અને 1 તીખું મરચું બારીક સમારીને નાખવું. આનાથી શાકનો સ્વાદ અને સુગંધ અનેક ગણા વધી જાય છે. કંટોલાનું શાક ફટાફટ બની જાય છે અને તેમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી રહેતી, કે તેને ઢાંકીને ઉપર થાળીમાં પણ પાણી નાખવાની જરૂર નથી. આ રીતે જો કંટોલાનું શાક બનાવવામાં આવે માત્ર તેલમાં પાણી નાખ્યા વગર, તો તે બહાર પણ 24 કલાક સુધી સારું રહે છે અને ફ્રીઝમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. અને શીતળા સાતમમાં પણ તમે આ શાકને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. 5 થી 7 મિનિટ ઢાંકીને થવા દેશું. તો લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. જો કંટોલા તરત જ તાજા લઈને વઘાર્યા હશે તો 10 જ મિનિટમાં કંટોલાનું શાક બની જાય છે, અને જો ફ્રીઝમાં મૂકેલા હશે તો 5 મિનિટ જેટલો વધારે સમય લાગશે. તો કંટોલા ઓલમોસ્ટ એકદમ સરસ કૂક થઈ ગયા છે અને આ રીતે તેને પ્રેસ કરીએ તો તે તૂટી જાય છે. હવે શાકને બહાર 24 કલાક સુધી સ્ટોર કરી શકીએ તેના માટે તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખવી. ખાંડ નાખવાને કારણે શાકને તમે બહાર પણ સ્ટોર કરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવું અને ગેસની ફ્લેમ હવે તરત જ બંધ કરી દેવી. મસાલા નાખ્યા બાદ મસાલા જેથી બળી ના જાય. અને આ શાકને તમે ફ્રીઝમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને બહાર 24 કલાક સુધી. એકદમ સરળ રીતે અને સાદા મસાલાથી બનતું આ સિમ્પલ શાક ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડુ ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો તૈયાર છે આપણું કંટોલાનું શાક. તેને આપણે હવે ઢાંકીને ઠંડુ થવા દઈએ. ઠંડુ થયા બાદ તેમાં કોથમીર નાખી દઈશું.
તમને જો થોડું રસાવાળું કંટોલાનું શાક ભાવતું હોય તો શાક જ્યારે કૂક થતું હોય ત્યારે તેની ઉપર પ્લેટ ઢાંકીને તેની ઉપર પાણી નાખીને વરાળ નીચે પડવા દેવાની શાકની અંદર, તો શાકમાં થોડો રસો થશે. અને અત્યારે મેં આ શાકને થેપલા સાથે સર્વ કર્યું છે. તમે આ શાક રોટલી દાળ ભાત સાથે સર્વ કરશો તો પણ ખાવાની મજા પડી જશે. શાકમાંથી અત્યારે સુગંધ પણ મસ્ત આવી રહી છે અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક બન્યું છે. તો તમને આ શાકની રેસીપી પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.